નમસ્કાર મિત્રો, હું છું આપનો હોસ્ટ અને આપનો દોસ્ત લોક ગાયક દીપક વાડેર. આપને આજે એક મુલાકાતમાં એક એવા મુઠ્ઠી ઉચેરા માનવીની મુલાકાત કરાવવા જઈ રહ્યો છું કે જેણે જ્યારે લોકડાયરાની શરૂઆત થઈ ને લોકડાયરાની શરૂઆતની અંદર ખાસ કરીને બેન્જો વાદ્યની જે શરૂઆત કરી. એક બીજી વાત કહું છું મિત્રો, હિન્દી ફિલ્મો જેમાં મોહમ્મદ રફી સાહેબે કવ્વાલીઓ જે ગાય છે પર્દા હે પર્દા, એમાં જેમણે બેન્જો વગાડેલ, ઘણા હિન્દી ફિલ્મોમાં જેમણે બેન્જો વગાડેલ ઘણા કલાકારો સાથે જેમણે, અને એમાં સૌરાષ્ટ્રના હોય કે કિશોર કુમાર હોય, મોહમ્મદ રફી સાહેબ હોય, લતા મંગેશકર હોય, એમના સાથે એમના ગીતોમાં એમણે બેન્જો વગાડેલ એવા એક કલાકાર મુઠ્ઠી ઉચેરા માનવીની આપણે મુલાકાત કરી. આજની તારીખમાં એ વ્યક્તિની કેવી પરિસ્થિતિ છે એ આપણે નજરે નિહાળવા માટે હું લઈ જઈ રહ્યો છું. તો મિત્રો, આપણે આવી પહોંચ્યા છીએ એવા મુઠ્ઠી ઉચેરા માનવીના નિવાસસ્થાને. આપણે એ મુઠ્ઠી ઉચેરા માનવીની હું મુલાકાત કરાવવા જઈ રહ્યો છું મિત્રો. મિત્રો, એવા એક જાજરમાન વ્યક્તિની હું મુલાકાત કરાવવા જઈ રહ્યો છું આપ સૌને, કે જેમણે સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ નહીં, જૂનાગઢ નહીં, પણ આખા ભારતનું જેણે નામ રોશન કરેલું છે એવા કલાકાર. અને જૂનાગઢનું ગૌરવ કહેવાય, જૂનાગઢનું ઘરેણું કહેવાય એવા કલાકાર મુનીર ખાન, કે બેન્જોની દુનિયામાં જેમણે એક આગું સ્થાન મેળવેલું. બેન્જો વાદ્યની શરૂઆત લોકડાયરાની અંદર જેમણે પ્રથમવાર કરી એવા મુનીર ખાન, અને એવા એવા કલાકારો સાથે મુનીર ખાને કામ કરેલું છે, મોહમ્મદ રફી સાહેબ હોય, લતા મંગેશકરજી હોય, કે સૌરાષ્ટ્રના પ્રાણલાલ વ્યાસ, પ્રફુલ્લ દવે, ભીખુદાનભાઈ ગઢવી, દિવાળીબેન ભીલ, એવા જાજરમાન કલાકારો સાથે જેમણે એમના લોકડાયરામાં બેન્જો વગાડેલ હોય એવા મુનીર ખાન. જુઓ મિત્રો, આ જાજરમાન ઘરેણું, જૂનાગઢનું ઘરેણું કહેવાય. મિત્રો, મળીએ આપણે એવા કલાકારને કે જે જેમનો બેન્જો સાંભળી અને અમે એમ કહી શકીએ કે અમે પણ એમનો બેન્જો સાંભળી અને અમને કાંઈ એવી કલા મળેલી છે એમના તરફથી પણ, કે એમનો બેન્જો સાંભળી અને અમે ઘણું શીખ્યા છીએ, અને હું પણ નહીં એવા ઘણા જ કલાકારો અમારે જીતેન્દ્રભાઈ રાનેરા, દીપક વાઢેર અને જૂનાગઢના એવા ઘણા કલાકારો છે કે એમનો બેન્જો સાંભળી અને એમના થકી જ આગળ આવેલા છે. અમે મુનીર ખાનની મુલાકાત કરવા આવ્યા છીએ. તો મિત્રો, મળીએ એવા જજરમાન કલાકારને, મુઠ્ઠી ઉચેરા માનવીને એક મુલાકાતમાં. નમસ્કાર દાદા, કેમ છો? તમારી કારકિર્દીની શરૂઆત કેટલા સમય થયો કારકિર્દીને? મેરે કો 50 વર્ષ હો ગયે. 50 વર્ષ, 50 વર્ષ હો ગયે. સૌરાષ્ટ્રના કોઈ કલાકાર બાકી નહીં, કોઈ કલાકાર બાકી નહીં. સાગઠિયા કોઈ, લતાજી, મોહમ્મદ રફી કોઈ બાકી નહીં. મેં સબ સાથ બજાયા. આપને કિસ ફિલ્મ મેં બેન્જો બજાયા થા? અકબર અમરે એન્થની, પાંચ રાઇફલ, રોટી કપડા મકાન, દિલ તુઝ દિલ તુઝકો દિયા, અમર અકબર એન્થની, રોટી કપડા ઓર મકાન. વાહ. કોણ કોણ સે સિંગર કે સાથ આપને કામ કિયા? મોહમ્મદ રફી, લતાજી, અઝીઝ નાઝા કવાલ, જાની બાબુ કવાલ. ખૂબ જ સરસ. અને આપને મહારાષ્ટ્ર છોડ્યું એને કેટલો સમય થયો? રાજસ્થાન મેં યહાં મેરે 50 વર્ષ હો ગયે. જૂનાગઢમાં 50 વર્ષ થઈ ગયા. અને આપણે રાજસ્થાનમાં જ રહેતા ને? જયપુર. જયપુરમાં? હું ખાનદાની માણસ છું. હાજી, ગુલામ અલી કા સગાવાલા હું. વાહ વાહ. મિત્રો, ગુલામ અલી સાહેબના સગાવાલા થાય છે મુનીર ખાન દાદા. અને પૂછીએ આપણે, જાણીએ આપણે મુનીર ખાન દાદા પાસે કે જ્યારે જયપુરમાં રહેતા ત્યારે એની પરિસ્થિતિ કેવી હતી અને હાલ પરિસ્થિતિ કેવી છે. દાદા, જયપુરમાં જ્યારે તમે રહેતા અને ઘણા ફિલ્મી કલાકારો સાથે આપણે બેન્જો વગાડ્યો, તો એ જમાનાની વાત વાગોડો છો? એ જમાના બેટા પૈસા બજાતા, પૈસા નહીં થયા, પૈસા નહીં થયા.
बजाया मैंने, रफीक साहब के बजाया, लता जी के साथ बजाया, मुकेश के साथ बजाया, किशोर के साथ बजाया, ये और मैं सब जगह घूम के आया, अमेरिका, फॉरन, लंदन, सब जगह, सब जगह। आप तो कब जाओगे इसको कोई नक्की नहीं है, पर मैं तो सब जगह घूम के आया हूँ। तो सौराष्ट्र में आया पछी तमने पहलू स्टेज कोनू कर्यू? प्राण भाई नो। प्राण भाई व्यास, हाँ हाँ। એમની સાથે કેવી સંગત રહી? 20 વર્ષ એમ હાજી બાપા, હાજીભાઈ રમકડું અને તમે, વાહ વાહ વાહ। અને દિવાળીબેન ભીલ, ભીખુદાનભાઈ એમના સાથે પણ આપે કામ કરેલું? લાખાભાઈ, લાખાભાઈ એ ગુજરી ગયા। બીજા એવા ક્યાં ક્યાં કલાકારો કે સૌરાષ્ટ્રના કોઈ કલાકાર બાકી નથી, કોઈ કલાકાર બાકી નથી, કોઈ બાકી નથી, કોઈ બાકી નથી। નરેન્દ્ર પંડ્યા, પ્રફુલ દવે, સુરેશ રાવલ, આવા અત્યારે બધા નકાલ, હા પડ્યું, હા પડ્યું। આજ બેનજો નાનો સ્વામી ભેગો વગાડ્યો, આજ બેનજો મોહમ્મદ રફી ભેગો વગાડ્યો। મિત્રો, એ જ બેનજો કે જે મોહમ્મદ રફી સાહેબના ગીતમાં વગાડેલો, પ્રાણ બાપાના ભજનમાં વગાડેલો, દિવાળીબેન બિલના લોકગીતમાં વગાડેલો, લતા મંગેશકરના ગીતોમાં વગાડેલો, એ જ બેનજો હાલમાં મુનિરખાન દાદા પાસે જ છે અને એ જ બેનજાના આપને હું દર્શન કરાવવા જઈ રહ્યો છું। મિત્રો, આ જ બેન્જો છે કે મુનિરખાન દાદા વર્ષોથી એક જ બેન્જો વગાડી રહ્યા છે। તો મુનિરખાન દાદા, જ્યારે મોહમ્મદ રફી સાહેબના ગીતમાં પડદા હે પડદા, એ ગીતમાં અમર અકબર એન્થનીના જે ફિલ્મના ગીતમાં તમે વગાડેલું, તો એ ગીતમાં તમને બેન્જો વગાડવાનું વળતર કેટલું મળેલું? 500, બસ 500 રૂપિયા। 55 વર્ષ કી બાત હૈ, 55 વર્ષ થઈ ગયા મિત્રો મોહમ્મદ રફી સાહેબના અમર અકબર એન્થની ફિલ્મના ગીતમાં પડદા હે પડદામાં જેમણે બેન્જો વગાડેલો અને એને ફક્ત 500 જ રૂપિયા મળેલા, એવા મુનિરખાન દાદા એક મુલાકાત યુટ્યુબ ચેનલમાં માધ્યમથી આપણે એવા મુઠ્ઠી ઉંચેરા માનવીની મુલાકાત લીધી અને એ મુઠ્ઠી ઉંચેરા માનવીની આજની પરિસ્થિતિ કેવી છે તમે બધા મિત્રો, આવા મુઠ્ઠી ઉંચેરા માનવી અને આવા સુંદર મજાના કલાકાર જેમની ઉંમર થઈ ગઈ છે, એટલે કોઈ કલાપ્રેમી હોય અને કોઈ એવા કલાના ચાહકો હોય અને એમને જો વારે આવતા હોય, એમની મદદ કરવા માટે આવતા હોય, તો અમારી યુટ્યુબ ચેનલનો અને ખાસ અમારા જીતેન્દ્રભાઈ રાનેરા અને દીપક વાઢેનો સંપર્ક કરો। તો મિત્રો, મુનિરખાન બાબાનો જમાનો કેવો હતો અને એ આપણે જાણીએ, જેમના મકાનમાં મુનિરખાન દાદા રહે છે એવા મકાન માલિક એ પણ એમના માટે કંઈક કહેવા માગે છે, તો મળીએ। એને છે ને ભગવાન, એને એનો જમાનો હતો એવો કે એને ગાડી તેડવા આવતી એવો જમાનો હતો ને ખૂણો પૈસાનો ભેરો હતો, પણ એને ભગવાને હું લાનત લગાડી તો હવે એને અટાણે તો સાય હું પાવશું અટાણે એવી એની પરિસ્થિતિ છે, અને એને
જો કોઈ દયા કરો ને એને ક્યાંક એક આશરો એક થોડોક નાનો એવો લઈ દો ને તો સારું. હું અટાણે 2 વર્ષ છે તો હું હાવ મફીમાં રહેવા દઉં છું અને આ મકાન માલિક હું છું. હા સમજાય. એને કાંઈ બીજી હું એને તકલીફ એક એને આ જો અહીંયા મારે દૂધ પાણી શાહી પાણી જે હોય એ માગે એ દઉં છું. મારે બીજી તો હું કરી શકું. અને એને છે કોઈ પણ જો ભગવાન હૃદય વહે મદદ કરો તો એક એને આશા પાછો આશરો કોઈ કરી દો તો એને હારું એને અટાડી એની હાલત. અને એનો જમાનો હતો એવો તો ભગવાન હવને જમાનો દે. ઘેરે બોલાવવા આવતા ગાડીઓ લઈને મોટું લઈને કે જો ભીખુભાઈ આવતા બેન દિવાળી બેન આવતી મને બેકના નામ આવડે મને જાજાનું નામ ન આવડે એટલે એ આવતા હોય કલાકારો બોલાવવા આવતા એના ફોન આવતા મારી ઘેરે એને ફોને નહોતો કે હવે આશાપાત્રો છે હવે જો એને કોઈ પણ મદદ કરો તો સારું. અને દીકરા છે 2 છે તો બિચારે અહીં રોટી પાણી નહોતા તો દીકરીને ઘેરે વહી આવી ગયા એ ગયા હતા તો હમણાં આવ્યા. જરૂરથી માજી આપ મુતાબિક કે મુનિરખાન દાદાની વારે જેમ આપણે એક કહેવત છે કે જેનું કોઈ નથી એનું ઉપરવાળો છે એટલે મુનિરખાન દાદાની મદદે કોઈને કોઈ અમારી આ એક મુલાકાત ચેનલ દ્વારા કોઈને કોઈ મુલાકાતે આવશે અને કોઈને કોઈ એની વારે આવશે એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું. એક મુલાકાતમાં ફરીથી આપ સૌનું હાર્દિક આભાર માનું છું. એક મુલાકાતની ટીમને આજના દિવસ માટે રજા આપશો અને ફરીથી આવા જ કોઈ મુઠ્ઠી ઉચેરા માનવીની આપણે મુલાકાત લઈશું. ત્યાં સુધી જીતેન્દ્રભાઈ રાણે વાડેરને એક મુલાકાતની ટીમને રજા આપશો. ગુડ બાય. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. વંદે માતરમ.